बाळको आपणे आ बुकमां आगळ आपणे आ बधुं शीखी गया बराबर पहेली एबीसीडी बीजी एबीसीडी एनी एक्सरसाइज आ बधुं जोई गया छे आपणे बराबर ने आ बधुं आपणे आवडे छे હવે એના પછી શું જોયું હતું તો કે ગુજરાતી અક્ષરો એનું અંગ્રેજી શું થાય એ પણ આપણે જોઈ ગયા છીએ બરાબર પછી એમાં કોન્સોનન્ટ એટલે વ્યંજન અને વોવેલ એટલે સ્વર એ પણ આપણે જોઈ ગયા છીએ બરાબર છે તો હવે આપણે શું બાકી છે આગળ જોઈએ તો એમાં શું છે જો નીચેના જોડકા યોગ્ય રીતે જોડો નીચેના જોડકા યોગ્ય રીતે જોડો એમાં શું છે કે સી ડબલ એચ પછી પી એચ જી એન આવા જે આપણે આગળ શીખી ગયા ને એ બધું લખેલું છે બરાબર હવે એની સામે ગુજરાતી મૂળાક્ષરો એટલે કે ગુજરાતી અક્ષરો આપેલા છે એટલે આમાં આપણે શું કરવાનું છે તો કે કોનો કયો ઇંગ્લિશ શબ્દ થાય છે ઇંગ્લિશ થાય છે એ આપણે જોઈન્ટ કરવાનું છે એના જોડકા જોડવાના છે બરાબર તો ચલો જોઈએ સી ડબલ એચ છે એટલે શું છે તો કે છ બરાબર પછી તો કે ટી એચ ટી એચ કોનો થાય છો તો ખબર છે થનો થાય ને તો જોઈન્ટ કરી દઈએ ને થઈ ગયું વેરી ગુડ હવે એના પછી તો કે શું લખેલું છે પી એચ દેખાય છે પી એચ તો પી એચ કોનો થાય કે ફનો ખબર છે ને ચલો તો એને જોઈન્ટ કરી દો વેરી ગુડ હવે તો કે શું બાકી છે જી એન કોનો થાય મેં તમને કીધું હતું આખો કલમ ખોડી આવી જાય એટલે માણસ નાની થઈ જાય નાનીનો જ્ઞ એનું શું થાય જી એન ચલો કરી દો જી એન વેરી ગુડ ચલો આપણે એ પણ કમ્પ્લીટ કરી લીધું છે હવે તો કે એવું જ આપણે આગળ જોઈએ એમાં શું છે તો કે કે એચ વાય પછી એલ અને ઝેડ આટલું આપેલું છે બરાબર તો હવે આ બધા છે એને પણ આપણે જોઈન્ટ કરવાના છે તો જો તો વાય કોનું થાય યો યતીસનું યો થઈ ગયું જોઈન્ટ વેરી ગુડ એના પછી તો કે એલ ઓકે એલ કોના માટે થાય લ માટે લ છે ને તો એની હવે જોઈન્ટ કરી દો વેરી ગુડ પછી તો કે એક ઝેડ બાકી છે ઝેડ કોના માટે વપરાય ઝ તો આપણાનો ઝ છે એની ઇંગ્લિશ શું થાય ઝેડ એને કરી દો વેરી ગુડ થઈ ગયું છે હવે જુઓ શું છે તો કે આમાં ઉલટું આપેલું છે પેલા ગુજરાતી અક્ષરો છે અને એના પછી એની સામે એના ઇંગ્લિશ અક્ષરો આપેલા છે તો ક છે કનું શું થશે કે વેરી ગુડ પછી નાનું તો કરેલું જ છે આપેલું જ છે એના પછી શું છે તો કે ધ ધજાનો ધ એનું શું થાય ડી એચ શું થશે ડી એચ કરી દો ડી એચ એના પછી તો કે ઘ ઘરનો ઘ શું થાય એનું જી એચ ચલો થઈ ગયું વેરી ગુડ આપણે આ એક્સરસાઇઝ આપેલી હતી કોન્સોનન્ટ અને વોવેલ વ્યંજન અને સ્વર અને એના ઇંગ્લિશ અને ગુજરાતી મૂળાક્ષરો બરાબર આ આપણે શીખી ગયા હતા એનું આપણે એક્સરસાઇઝ કરી ચલો હવે આપણે સામે જોઈએ શું છે તો કે યુનિટ ફોર લેટ્સ મેક નેમ્સ ચાલો નામ બનાવીએ બરાબર શું છે ચાલો નામ બનાવીએ એમાં શું આવશે તો કે ગુજરાતીના નામ અંગ્રેજીમાં લખતા શીખો પછી એમાં જો આપણે એ પછી યાદ રાખો એમાં જે નિયમ છે એને ધ્યાનમાં લેવાના છે એ લખેલા છે એના માટે એણે કીધું કે યાદ રાખો તો જુઓ નામનો પ્રથમ અક્ષર તેની એબીસીડી એટલે કે કેપિટલમાં લખાય છે મોટા અક્ષર કરીએ એને શું કહેવાય કેપિટલ અને પેલી એબીસીડીના અક્ષર હંમેશા કેપિટલમાં હોય એના પછી તો કે બાકીના અક્ષર બીજી એબીસીડી એટલે કે સ્મોલમાં લખાય છે એટલે પહેલો અક્ષર હોય નામનો એ હંમેશા
પેલી એબીસીડી એટલે કે મોટું એટલે કે કેપિટલ હોય, પછી તો કે સ્મોલ એટલે નાનો એટલે કે બીજી એબીસીડીનો હોય બીજા બધા અક્ષર, પછી છે ખોડા અક્ષર માટે પાછળ એ લખાતો નથી. જો યાદ રાખજો કોઈ પણ નામ લખતા હોય અને એનો છેલ્લો અક્ષર છે એ ખાલી એમને જ હોય, રસ્વઈ દીર્ઘી કંઈ ના હોય, એની પાછળ એ લખાતો નથી. બરાબર, તો હવે જોઈએ ઉદાહરણ. જગત શું લખેલું છે? જગત. તો જન શું થાય? તો કે જે એ, એ બધાની હારે આવશે. બરાબર, જન શું થાય? જે એ. છી ગનો? તો કે જી એ. અને તનો? તો કે ખાલી ટી, એમાં એ નહીં લાગશે, કેમ કે જો આમાં નિયમ છે છેલ્લો અક્ષર હોય એ ખાલી એમને હોય તો એની હારે એ લાગતો નથી. એના પછી જુઓ તો કે રતન શું છે? રતન. રનો શું થાય? આર એ. તનો? ટી એ. નનો? એન. શું થયું? રતન. ચલો એ થઈ ગયું. સમજાય છે? જગત અને રતન બંને નામ છે, પણ એટલા ઇઝી છે કે આપણે કલમ ખડીઓ આવડતો હોય તો અંગ્રેજીમાં નામ લખતા આવડી જાય. ચલો હવે એના પછી શું છે? તો કે જનક. જનકનું શું થશે? તો કે જનો જે એ, નનો એન એ, અને કનો કે. જનક. બરાબર, ચલો હવે આગળ જુઓ. આ બધા હતા એ આપણે એક્ઝામ્પલ માટે શીખવા માટે ઇપાતા. બરાબર, હવે કરવાના છે. છ નામ આપેલા છે. ચલો એમાં છે પેલું કનક. કનક. કનો શું થાય? કે એ. નનો એન એ, અને કનો પાછો કે. બીજો સ્પેલિંગ એનો. વેરી ગુડ, આટલું ઇઝી છે, એકદમ ઇઝી. એના પછી તો કે ભરત. શું છે? ભરત. ભરતનો ઘનો શું થાય? બી એચ એ. રનો કે આર એ, અને તનો ટી. ભરત. પછી તો કે અમર. અમરનો શું થાય? એ મનો એમ એ, અને રનો આર. અમર. થયું. હવે એના પછી શું છે? તો કે રમણ. શું છે? રમણ. તો એનું શું થાય? આર એ, પછી મનો એમ એ, અને હણનો એન. ચલો એનું પણ થઈ ગયું છે. હવે બે બાકી છે. શું છે? હસન અને કરશન. ચલો હસનનું સ્પેલિંગ તો કે હનો એચ એ, સનો એસ એ, અને ન ન છે એનો એન. થઈ ગયું હસન. એના પછી તો કે કરશન. શું છે? કરશન. તેમાં કનો કે એ, રનો આર એ, અને સ છે, શરણાઈનો સ છે, એટલે એસ એચ એ આવશે, અને પાછળ ન છે તો એનો એમ. એવું એકદમ ઇઝી નામ છે, ખાલી નામ મોટું છે, કારણ કે આપણે બધાને આવડી જાય એવું છે. ચલો એના પછી શું છે? તો કે માલા. મા એટલે તો એમ એ, લા એટલે એલ એ. બરાબર, કાનો હોય તો એનો પણ એ જ થાય, બીજું કાંઈ ફરક પડતો નથી. માલા એટલે એમ એ એલ એ. પછી સનો એસ એ, રનો આર એ, અને લા લા છે એનો એલ એ. બરાબર, એના પછી તો કે તારક. તાનો ટી એ, રનો આર એ, અને કનો કે. જોવા, સરલા અને તારક બંનેમાં શું ફરક દેખાય તમને? તો કે સરલામાં પાછળનો અક્ષર છે એની હારે કાનો છે, તો હારે આપણે એ કરી દીધું છે. પણ તારકમાં છેલ્લો અક્ષર ક છે, એની હારે કાનો છે નહીં, તો એની હારે એ પણ આવતો નથી. સમજાઈ ગયું? ચલો હવે તો કે કલા, પાયલ, નૈના અને ભાવના આ ચાર નામ આપેલા છે એ આપણે આખી રીતે બનાવવાના છે. ચલો કનો શું છે? કે એ. લનો શું થાય? એલ એ. કલા, લાનો એલ એ થાય. પછી તો કે પાયલ. પાયલનું શું થાય? પી એ વાય એ એલ. પાયલ એટલે પાયલ. પછી તો કે નૈના. શું છે? નૈના. નનો શું થાય? એન એ. વાયનો શું થાય? નૈના. યનો શું થાય? વાય એ. અને ન છે એનો પણ પાછો શું થશે? એન એ, એટલે કે નૈના. ચલો એ થઈ ગયું છે. એના પછી રહ્યું
भावना, लास्ट वालू एक छे भावना, तो भानो शू थाय बी ए ए वनो बी ए अने ना हो तो न हो बीमा फरक पड़े न हो तो ए ना लागे ना छे एटले ए के भावना चलो एनो पण थई गयो। हवे जो શું આપેલું છે એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય, તો આપણે હોમવર્કમાં શું કરશું આ બધા નામ છે એનું ઇંગ્લિશ તમારે તમારી રીતે કરવાનું છે, કેટલા નામનું? તો આ બધા